सलाम विद्यार्थी मित्रों, आज 9-9 की अंदर सब्जेक्ट सोशल साइंस सामाजिक विज्ञान एनी अंदर प्रकरण 9 मूलभूत हकों फरजो राजनीतिक माध्यम से सिद्धांत प्रकरण छे दिनांक से आप आज अभ्यास करूँ। सौ प्रथम आप मानव हकों विषय बात करें कि जैसे अपने बीजा अर्थ में मानव अधिकार तरीके ओळखवा माटे अंग्रेजी में कही है तो ह्यूमन राइट तरीके ओळखवा माटे जाति कोम पैदा थे એને જન્મસ્થાની સાથે જે હકો આપવામાં આવે છે એમાં ભેદભાવ રાખી શકાય નહીં, એને માનવ હકો તરીકે આપણે ઓળખીએ છીએ। સમાજ અને રાષ્ટ્ર દ્વારા સ્વીકાર કરવામાં આવ્યો છે, એક્સેપ્ટ કરવામાં આવ્યું છે અને એના આધારે દરેક સમાજ એને સ્વીકારે છે। ત્યાર પછી વાત કરીએ સંયુક્ત રાષ્ટ્ર યુનાઇટેડ નેશન્સ જે 10 ડિસેમ્બર દિવસ 1948 માનવ અધિકાર જાહેર કર્યો, તેના આધારે 10 ડિસેમ્બરે દર વર્ષે માનવ હક દિવસ તરીકે ઉજવણી કરવામાં આવે। ત્યારથી આપણે વાત કરીએ માનવ હકોને કાયદાકીય પીઠબળ આપવામાં આવ્યું છે, એના આધારે એ હકોને મૂળભૂત હકો તરીકે જે ઘોષિત કરવામાં આવ્યા। માનવ હકો મનુષ્યને જન્મ તરીકે ગૌરવ જાળવી રાખવાનું કામ કરે છે। ત્યારથી આપણે જોઈએ મૂળભૂત હકો કેટલા છે, તો મૂળભૂત હકો 6 છે। દરેક મૂળભૂત હક માનવીને પોતાના અધિકાર હકો સમાનતા સત્તા ધર્મ ભાવવાની શિક્ષણ આવા હકો અધિકારો અપાવે છે। તો અહીંયા આપણે વિદ્યાર્થી મિત્રો 6 મૂળભૂત હકો વિશે અભ્યાસ કર્યો, જેને બંધારણમાં માન્યતા મળતા આ મૂળભૂત હકોને યુવાન મળ્યું છે। એમાં સૌ પ્રથમ જોઈએ કે 6 મૂળભૂત હકોમાં પહેલું મૂળભૂત હક છે સમાનતા, જેમાં દરેક નાગરિક સમાન છે તેની સાથે કોઈ પણ ધર્મ જાતિ કોણનો હોય કાયદાની નજરમાં તે સમાન છે। પછી ડિટેલથી આપણે અધિકારો ભોગવવા માટે સ્વતંત્ર રહે છે। પછી ટેનમાં ત્યારથી આપણે વાત કરીએ શોષણ સામાયિક હોય કે કોઈ પણ વ્યક્તિ તરીકે જન્મ થતા જ તેની સાથે માનવી તરીકે શોષણ ન થવું જોઈએ, એ એનો હક છે। શોષણથી જે છે મુક્ત રહેવું જોઈએ દરેક બાળક કે માનવી કે સ્ત્રી પુરુષ બાળક હોય છે। પછી ડિટેલથી એને શોષણ સામેના હકની અંદર વાત કરીશું। હવે ત્યાર પછી આપણે નંબર 4 ધાર્મિક સ્વતંત્રતા, ધાર્મિક સ્વતંત્રતા એટલે કોઈ પણ ધર્મ પાળવાની મળવું જોઈએ, દરેક ધર્મ કોણ જાતિ હોય ધર્મ પરિવર્તન કરવાની પણ એને હક મળવું જોઈએ। ત્યાર પછી નંબર 5 જોઈએ આપણે કે સંસ્કૃતિ અને શૈક્ષણિક હક કે કોઈ પણ ધર્મ જાતિમાં માનવી તરીકે જન્મ થતા જ એને કોઈ પણ સંસ્કૃતિ કલ્ચર અપનાવવાનો અને શિક્ષણ મેળવવાનો હક મળવું જોઈએ। ત્યારે છઠ્ઠો હક જે છે બંધારણની ધારા હક, એ ઉપરના 5 હકોમાંથી જો કોઈ હક ન મળતો હોય તો એ બંધારણીય ઈલાજોના હકનો ઉપયોગ કરી અદાલતમાં જઈને ઉપરના હકો મેળવી શકે। દરેક નાગરિક કાયદાની નજરમાં સમાન છે, ત્યારથી હવે કાયદાનું સમાન દરેકને કાયદાનું સમાન સમાન કોઈ પણ ધર્મ જાતિ કોણનો હોય અહીં કોઈ ગરીબ હોય કોઈ પણ વડાપ્રધાન કે નેતા હોય કે નિમ્ન સ્તરનો વ્યક્તિ હોય દરેક માટે કાયદો સમાન છે અને ના બદલ એક સાથે સીધા મળવું જોઈએ અને મળે છે એ આપણા બંધારણની સાથે મળે છે। ત્યારથી આપણે વાત કરીએ કે આ બે ખ્યાલ છે કે કાયદાનું સમક્ષ સમાનતા અને કાયદાનું સમાન રક્ષણ આ બે ખ્યાલો સમાનતા અને હકમાં સમાવેશ કરવામાં આવ્યા છે। ત્યાં પછી વાત કરીએ એક સ્થિતિ પરિસ્થિતિ મુકાયેલી વ્યક્તિઓને એક સરળ કાયદો લાગુ થશે, દાખલા તરીકે કોઈ વ્યક્તિ દ્વારા ખૂન કર્યું હોય છે અને કોઈ કારણસર ક્રાઇમ થઈ ગયું છે ટ્રાફિક સિગ્નલ નિયમ તોડ્યા છે તેના માટે કોઈ પણ ધર્મ જાતિ નહીં હોય એના માટે જે સજા મળતી હોય તે દરેક ધર્મ જાતિના પહેલા પરિસ્થિતિ એક સરખો ન્યાય સાફ આપવામાં આવે છે।
પછી કે વડા પ્રધાન હોય કે કોઈ નિર્દેશકના હોય તો અધિકારી હોય મંત્રી હોય એ એક શબ્દ ન્યાય આપવો છે કાયદા સમાન છે કાયદા મુજબમાં ત્યારે આપણે વાત કરીએ કે આ મુજબ દરેક વ્યક્તિ ધર્મ જાતિ જ્ઞાતિ લિંગ ધર્મ સ્થાન આવા શિક્ષણ કોઈ પણ કારણોસર ભેદભાવ રાખવામાં આવશે નહીં કેમ કે કાયદાની મુજબ કોઈને આવો વધારે કે કોઈ વધારે પૂછે જ્ઞાતિ ધર્મ પ્રદાન જાતિ સ્થળ ઉપર જન્મ સ્થળ ઉપર પેદા થઈ ગયું છે પણ સૌ નાગરિકો માટે આ સમાજ આપણે વાત કરી કે તેની સાથે કાયદાનો વ્યવહાર એક શબ્દ હિન્દુ અલગ કાયદો શબ્દ એના માટે પણ અલગ કાયદો મુસલમાન માટે અલગ દરેક કાયદાને તેમાં સમાન લીધી છે અને સતી પછી મોબાઈલ મૃત્યુ માટે એક શબ્દ મંત્રી છે જે કાયદાનો ભંગ બદલ એક સરકાર શોપ છે કે કોઈ દુકાનો છે કે નાસ્તા ગૃહો છે કે હોટલો છે કે થિયેટર કે મનોરંજન કરીએ છીએ આપણે કે કોઈ પ્રવેશ સ્થળો છે જાહેર સ્થળો છે કે અન્ય કોઈ એવા સ્થળો છે કે રસ્તાઓ છે